بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وبه نستعين إنه خير ناصر ومعين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على الأعداء أجمعين من يومنا هذا إلى يوم الدين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. الحمد لله سبحانه وتعالى على التوفيق عطا کری کہ ہمیں آ لمحہ نے آ عبادت سمجھی نے ہمیں انہیں نمیرا ماپے ہمیں کرے الحمدللہ اپرا شیخ حنیف نے اٹلی فائن تقریر تم نے سامنے آ میں نے نہیں لگتا کہ انہیں پچھی مارو کا درس کی ضرورت پڑے پر بس اپنے کوشش کرے کہ الحمدللہ کہ انسان ایک بھی جاتی کہیں حاصل کرے تمہارا کہیں حاصل کرو تمہیں کہیں ماری کہیں ایک بات تمہیں سمجھی وہاں آوے تو اے ماں آپ نے ایک چیز ہے انسان ایک بھی جانی زندگی ماں کہیں نہیں کہیں میل دی چھے حاصل کرے چھے آج دنیا ماں سوتی ماں سوتی بہترین کتاب کہی چھے کوئی کہے چھے کہ ڈاکٹر کی کتابوں فائن ہوئی چھے ہمیں ڈاکٹر بنی چھے فانا کوئی کتاب کیے چھے کہ آ کتاب میں ہوں چھو گھنی کتابوں دنیا نے اندر ہوئی چھے یعنی جن انٹرسٹ لگے چھے کوئی وقت کامکس ہوئی چھے انہیں اندر کہ جائے کہ ہمیں ہسے تو دنیا میں جیگنی پر انسان نے نیچر ہوئی چھے ایج پر مارے انسان کتاب نے اپیوگ کرے چھے کتاب نے وانچے چھے अमुक फिलोसोफर ना नजदीक अमुक साइकेटे ना नजदीक सौथी मा सौथी सारी मा सारी किताब ई छे इंसान की पोतानी जिंदगी नी किताब द बुक ऑफ योर लाइफ तमारी जिंदगी नी किताब बहुत बेहतरीन किताब छे तमे जाने ई किताब ने वाँचो तमें खबर पर से कि तमा तमें क्या हता क्या पहुँचिया अने क्या पहुँचो आज वो मानुदर्स एक एवी मंजिल तरफ अमोने बधाई ने ले जा से कि जेनी जरूरियात अमें अत्यारे 21st सेंचुरी ने अंदर 21वीं सदी ने अंदर बहुत जरूरत पड़े छे અત્યારે તમે ખબર છે અમારી ઇંગ્લેન્ડની અંદર ચર્ચ બંધ થઈ ગયા છે જી સેનિગોવા જે યહૂદીની જગ્યાઓ છે અત્યારે બહુ બંધ થઈ રહી છે જવાન જવાન છોકરાઓ એ લોકોનું પ્લેન છે એ લોકોનું એક વિચાર છે કે એ લોકો જે છે ને ચર્ચ માં હવે નથી જતા ચર્ચ હવે એ લોકોને બંધ કરવું પડે અને એ લોકો શું કરે છે ચર્ચ ને આપી દે છે કે જે વેપારી હોય બિઝનેસમેન હોય યા પછી મસ્જિદ વાળા યા મુસલમાન ચર્ચ ને લઈ લે છે સ્કૂલ બનાવી દે છે મદરસો બનાવી દે છે જ્યારે પૂછા કરવામાં આવ્યું શા માટે અત્યારે ચર્ચ બંધ થઈ જાય છે હાલાકે આજથી 6-7 વર્ષ મો એવી હાલત હતી કે મુસલમાન ક્રિશ્ચિયન થતા એ લોકોના અખલાક એ લોકોનું ડિસિપ્લિન એ લોકોના વિચારો ખરેખર પહોંચું કે બહુ વિઝમે અત્યારે પણ એ લોકો બહુ કોશિશ કરે છે જ્યારે એ લોકો જોયા કે ચર્ચ હવે બંધ થઈ ગયું છે ત્યારે એ લોકો એક નવી ટેકનિક વાપર્યા નવો પ્લાન કર્યા શું કર્યા કે હવે અમે અમારા યંગસ્ટર્સને ઘર ઘરમાં જાય એ લોકોને ઇન્વાઇટ કરે એ લોકોને ઉત્તેજન આપે વગેરે વગેરે
poi man mano 5% 10% che poi la frente frente di locali ci poi c'è la cave cambia la cambia خدا نو لاک لاک شکر چھے کہ امو نے آ کروانے کوئی ضرورت نہ تھی آیا مڈگاس کر ممو نے خبر نہ تھی ہمارے انگلینڈ ماں در اٹھواری ایک گروپ آوے چھے جہوا وٹنس آیا چھے کہ نہیں ممو نے خبر نہ تھی یہ تمہارا گھر ماں آو سے نوک کر کوئی وقت ہوں ہوں آیا چھے جہوا وٹنس એટીટ્યુડ છે ને એ લોકોનો જે વ્યવહાર છે ને બહુ સારો છે ભલે એ લોકોનો જે મેસેજ છે ડિવિએટ કરે છે પણ જે એ લોકો અમોને અટ્રેક્ટ કરે છે તો એક વખત એ લોકો અમારા ઘરે આવ્યા ને તે વખતે હું ઘરમાં હતો વખતે કોઈ વખતે હું ઘરમાં નથી હોતો હું મહેનત કરી હું ઘરમાં હું પણ કોઈ ઇતિહાસ એવું બનાવ બન્યું હું ઘરમાં હતો એ લોકો નોક કર્યા એ લોકો જ્યારે નોક કર્યા ત્યારે એ લોકો મને કહે છે કે મને તમારી સાથે વાતો કરવું છે અમે આ ઓર્ગેનાઇઝેશનમાંથી છે એમથી છે બસ હું એ લોકોને જોયું ઠંડીનું મોસમ હોય વિચાર કર્યો કે અગર હું બહાર હોત તો હું કેમ વિચાર કરે છે ઓટોમેટિકલી ઇન્સાનને ફીલ થાય એટલે બોલો કે જિંદગીની કિતાબ જિંદગીનો એક્સપિરિયન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો કીધું કે પ્લીઝ વેલકમ તમે આવો ઘરે અમે બેસે તમે શું પીશો ચાય કે ઠંડુ બસ ફક્ત આટલું છે આટલું છે વધારે નહીં આટલું છે હું કીધું એ લોકોને તો એ લોકોનું જે એનું નામ હતું પરવેઝ એ પોતે જોવા વિદ્યાસે માનતો હતો એ ભાઈ કહે છે મને અત્યારે મને લગું આ જોબને 1.5 વર્ષ થઈ ગયા કે હું આ વોલન્ટરી સર્વિસ કરું છું અમે વોલન્ટરી સર્વિસ કરી છે ઓકે ત્યારે એ આવીને અને મને કહે છે કે આ જે પહેલો ઘર છે કે જે મને ઘરની અંદર ઇન્વાઇટ કર્યા ને તો લંડનમાં આપણે બીક લાગે કોને ઇન્વાઇટ કરે આપણે ઘરે પર આવીને આપણે ડ્યુટી ડ્યુટી જાય આપણે બીક લાગે પણ અમે સમજી ગયા કે એ લોકો કંઈ ગ્રુપ દ્વારા આવ્યા છે કંઈ દિનનું કંઈ કરે છે એ લોકો આવ્યા જેવા કે તમે પહેલા જ શખ્સ છો કે જે ચાયનું પણ પૂછ્યા પાણીનું પણ પૂછ્યા તો હું દિલમાં કીધો કે ભલે આવે અમે માનવા વાળા છે અને ઇબ્ને અબી તાલિબ ને ઇમામે અલી ઇબ્ને અબી તાલિબ ને ચાહવા વાળા છે બસ જેની દિલમાં ઇમામ અલી અલેસલાતુ વસલામ ની મોહબ્બત સાથે એના કિરદાર નું અગર અમારા પાસે હશે ને તો અમે ઓટોમેટિકલી ઈજામાં ફરક દેખાશે અત્યારે જમાનો ખબર છે શું છે અત્યારે અત્યારે જમાનો એ નથી કે અમે સુન્નીઓને કે વહાબીઓને એ લોકોની કિતાબથી અમે પ્રૂફ કરે કે જો ઇમામ અલી હક છે એનું બે એ મકામ છે ને ઓમ છે ને તેમ છે નો અત્યારે એ વખત નથી અમે શું નામ છે સહી મુસ્લિમમાં અમે હવાલો આપે સહી તિર્મિઝીમાં અમે હવાલો આપે અહીંયા આપે ઓલો સહાય સિત્તા જે લોકોની કિતાબો છે અહીંયાથી અમે હવાલો આપે અત્યારે એ લોકો અમોને ઓલો આપશે અમે એ લોકોને અમે અમે કઈ મંઝિલ સુધી નથી પહોંચી શકતા ઇટ ઇઝ ઇમ્પોસિબલ નથી પહોંચી શકતા હવે શું છે અત્યારે એક્ઝામ્પલ બે નવજવાન છોકરા છે એક તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો જે આજે મારું મોઝું અહીંયાથી શરૂ થશે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ અમે આપ્યું કે બે જવાન છોકરાઓ છે એ લોકો રેસ કરે છે કોણ જીતે કે કોણ હારે તો જે વધારે મહેનત કરશે ફોર્મ્યુલા વન તમે જોવો છો ને ગાડી અહીંયા બધું રેસિંગ હોય છે જે કોણ જીતે છે કોણ હારે છે કોણ જીતે છે કોણ હારે છે કોણ જીતે છે તો એક તો હશે ને જે જીતશે એક હશે એના પાછળ હશે બસ
અમોને અત્યારેની જ કરવાનું છે. અમે ક્યાં સુધી પહોંચ્યા છે હજુ સુધી, ને એ લોકો ક્યાં સુધી પહોંચ્યા છે. અગર અમે કિરદાર આવી રીતે નીકાળી, ક્વોલિટીઝ અમારી અંદર આવી ગઈ, અમે એ મકામ ઉપર પહોંચી ગયા, અમે જીતી ગયા. બસ હવે અમારા કિરદારને દેખાવાની જરૂર છે, અમારા અખલાકને દેખાવાની જરૂર છે. ને અત્યારે અત્યારે સૌથીમાં સૌથી મોટોમાં મોટો હથિયાર શું છે ખબર છે તમે? વિલાયતે અલી ઇબ્ને અબી તાલિબ. વિલાયત, વિલાયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપર અમે કામ કરવાનું છે, એના ઉપર અમે ગૌર ફિક્ર કરવાનું છે, એના ઉપર અમે કોન્સિડરેશન, એના ઉપર અમે ફોકસ કરવાની જરૂર છે. વિલાયત બસ અમે અમારામાં એની ફરક એ છે. વિલાયત બસ એ વિલાયત અગર અમારી સામે આવી જાય, વિલાયત અમારી અંદર આવી જાય, પછી અમે કઈ મકામ સુધી પહોંચશું કોઈ પણ અમોને અહીંયાથી હટાવી નહીં શકે. તો હવે કઈ વસ્તુ છે કે જે ઇન્સાનને શરફ મળે છે? બસ કોઈ કહેશે મને શરફ મળે છે કે હું ડૉક્ટર બની છું, કોઈ કહેશે કે મને શરફ મળે છે કે હું ઇન્જિનિયર બની છું, કોઈ કહેશે કે મને શરફ મળે છે. શરફ ખબર શું છે? શરફ એને શું? શરાફત. આઈ ડોન્ટ નો એને કેવી રીતના અમે એને એક્સપ્લેન કરશું. ઓનર, ઇઝ્ઝત, ઓનર, અહસન. એક જાતિ હર ઇન્સાન ઓનર નું ભૂખ્યો હોય છે, હોય છે કે નહીં? નામ નું બચ્ચું બી હોય છે. હશે અમે એને ઓનર આપશું એ રાજી થશે. શુક્રિયા, તમે મને ઓનર આપ્યા, તમે મને ઇજ્જત આપ્યા. ઓનર બહુ જરૂરી છે હર ઇન્સાનની અંદર. પણ મારો સવાલ, ઓનર ક્યાં છે? ઓનર ક્યાં છે? કઈ જગ્યામાં ઓનર છુપાયેલો છે? તમે કહેશો ઓનર જેના પાસે બાપ હોય. આખું લિસ્ટ વગેરે અમે આપે. ઓનર જેના પાસે બાપ હોય, ઓકે, જેના પાસે કમસે કમ એની બેગ એવી હોય કે કમસે કમ ઓછામાં ઓછા 500 પાઉન્ડની તો બેગ હોવી જોઈએ. માણસો એને જોઈએ, વાવ 500 પાઉન્ડની બેગ લીધો છે, ઓનર છે એનો હાથમાં હોય. યા તો પછી વિચાર કરશે મોંઘોમાં મોંઘો ટી શર્ટ કયો છે, હિસાબ કરે લકોસ્ટા, ગુડ લકોસ્ટા. અમે જઈને લકોસ્ટા પહેર્યા, ભલે અમે જોઈએ કે અહીંયા મગરમચ્છી છે, મગરમચ્છી અમે ખાઈ જશે કે નહીં ખાય, આઈ ડોન્ટ નો. હા, અમે કંઈ ખબર નહીં પડે, ખબર છે? અમે જઈને લકોસ્ટા લખેલું છે. હા, હવે હું લકોસ્ટા જ છું. બસ લકોસ્ટાની ટોપી, લકોસ્ટાનો બેલ્ટ, લકોસ્ટાની ઘડી, એવું નથી કે અમે પોતે લકોસ્ટા બની ગયા. હે, જરાક મહેનત કરશે અમે, એમાં શરફ મળશે. વેરી ગુડ. એ પછી કલર ના, લકોસ્ટાનો કલર જે છે વધારે મગે પિંકિશ કલરમાં વધારે મશહૂર છે. માણસો જોશે એને, વાવ એ માણસ અહીંયાથી આવ્યો છે, કેવું ફાઇન ગિફ્ટ છે. તમને લાગે છે એમાં ઓનર છે? અમારો ના. ઓનર ક્યાં છે? અમે આજે જોઈએ હસન, અમે આજે જોઈએ. એ એક છે કિતાબ છે, તજલ્લિયાતે હિકમત, બહેતરીન કિતાબ છે. એમાં જે છે ને, ઇમામ અલી અલેઝલામનો, ઓનલી ઇમામ અલી અલેઝલામ, ઓનલી ઇમામ અલી અલેઝલામની હદીસો છે. તમને ખબર છે એમાં ખૂબી શું છે? હરેક ટોપિક્સની અંદર ઇમામ 20-25 હદીસો બયાન કરે છે. હરેક ટોપિક્સની અંદર ઇમામ હદીસો બયાન કરે છે. ઇલ્મની બારામાં, તાકતની બારામાં, કલામની બારામાં, બોલવાની બારામાં ઇમામ એની અંદર હદીસો બયાન કરે છે. અહીંયા એક વાત અહીંયા હશે, અમારી યુનિવર્સિટીની અંદર, ઇંગ્લેન્ડની અંદર એક રૂમ હોય છે, એક શાબરો હોય છે, એક ઓફિસ હોય છે, એમાં લખેલું હોય છે કન્સલ્ટેશન. ફ્રેન્ચમાં કન્સલ્ટેશન યુઝ કરો ને તમે, કન્સલ્ટેશન એટલે કોઈ અહીંયા આવીને કોઈ એડવાઇસ માંગે,
કે જેને કઈ પ્રોબ્લેમ હોય એડવાઇસ માંગે. અહીંયા આવીને કહે કે મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, મને ઓલું કઈ તકલીફ છે, અહીંયા માંગે. પછી અમે લોકો જ્યાં હોય, હું કે બીજો કોઈ જે અહીંયા એ લોકોને એડવાઇસ આપ, એડવાઇઝર હોય, કોઈ વખત મારું વારું આવે, કોઈ વખતે બીજાનું વારું આવે, તો એમ કરતા કરતા એક એડવાઇસ આપતા. તો અત્યારે માણસોને એડવાઇસ ની બહુ જરૂર હોય છે, પણ અમારા પાસે મોટા એડવાઇઝર હોય અલી ઇબ્ન અબી તાલિબ જેવા, એમની શખ્સિયત જેવા, તો પછી આપણે બીજાને એડવાઇઝર લેવાની જરૂર શું છે? અમારા પાસે એ દરેક રીતે, દરેક તરીકેથી અમે ગાઈડ કરીએ છીએ. પછી એવા ઇમામ છે કે જે એની અંદર રહેમ છે, રહેમ, કોઈ એની અંદર કઈ લાલચ કે કઈ દેખાવ કે કઈ નથી. જે પણ ઇમામ પાસે આવે, ઇમામ એની મદદ કરે, ઇમામ એના પાસે આવે, ઇમામ એની મદદ કરે. હમણાં જ તમે લાખલો ઇમામ જોર્જ જોર્ડાન બહેતરીન, એવી જ તરીકેથી લેબનાનની અંદર હમણાં હમણાં એક ન્યૂઝ બ્રોડકાસ્ટર છે, વિલિયમ્સ નામ છે, ઘરા નામ છે, એ શિયા થઈ ગયું ને એટલું ફાઇન બોલે છે, પ્રેસ ટીવી એના જ, પ્રેસ ટીવી એના જ બધું રેકોર્ડ કરે છે. જ્યારે લેબનાનની અંદર વોર થઈ હતી ત્યારે બધું જોતો હતો, બધું જોતો હતો અને વિચાર કરતો હતો કે આ વોર થાય છે શું. તમને ખબર છે અત્યારે જે લેબનાનની અંદર સૈયદ નસરુલ્લાહને જે સપોર્ટ મળ્યો છે, પહેલા સપોર્ટ ક્રિશ્ચિયન તરફથી મળ્યો, તારીખ છે, હિસ્ટ્રી છે, પહેલો સપોર્ટ ક્રિશ્ચિયન તરફથી એ લોકોને મળ્યો, ને એ પોતે ક્રિશ્ચિયન. એ લોકો પ્રેસ ટીવીની અંદર, પ્રેસ ટીવી તમે જોવો છો, એ બહુ ફાઇન છે, ઓલું છે, તમે જોજો, અત્યારે ઇંગ્લેન્ડમાં એને બંધ કરવામાં આવ્યું. પ્રેસ ટીવીની અંદર પોતે ક્રિશ્ચિયન લોકો કહે છે કે સૈયદ નસરુલ્લાહની થકી આજ અમે પ્રોટેક્ટ છે. કેમ પ્રોટેક્ટ હોય? કે જેના પાસે ઇમામ અલીની સિફત મોજૂદ હોય, ઇમામ અલીના કિરદાર મોજૂદ હોય. અમે શહાદતથી નથી ડરતા, એ વાત તમે જ કહી, શહાદતથી નથી ડરતા. આખરી જમાનાની જે નિશાનીઓ છે, હા, આખરી જમાનાની નિશાનીઓમાં છે કે જે પણ મુહિબ્બે અલી હશે એની શહાદત મળશે. એની શહાદત એટલે શું? શહાદત એટલે મોત ના, શહાદત એટલે જિંદગી, શહાદત એટલે લાઈફ. આ દુનિયાની લાઈફ થી પતીને આખી લાઈફમાં અમે હાલ્યા જાય, પરમાનન્ટ અમે જીતા થઈ જાય, શહાદત એલી. પણ એ આસાન પણ નથી, એમાં ક્વોલિટી, એમાં ક્રાઇટેરિયા હોય. અમે શહાદતથી નથી ડરતા, અમે ડરે છે એક વખત એક ચીજથી. અમે ખોફ થાય છે, અમે બીક લાગે છે એક ચીજથી, કે અગર અમારા કઈ કિરદારમાં દાગ આવી જાય ને અમોને આ ઇલ્ઝામ નાખવામાં આવે નન મુસ્લિમ કે બીજા કોમ કે જો આ છે અલીનો શિયા, રાઈટ, બસ અમે એનાથી બીક લાગે છે, એનાથી આપણે બીએ, એનાથી આપણે આંખ ખોલે ને અમારા કિરદાર એ લોકોને દેખાડે કે ઇમામ કેવા, ઇમામનું કિરદાર કેવું હતું, ઇમામની સિફત કેવી હતી. તમને ખબર છે ઇમામ હસન અલૈહિસ્સલામ સલામ થાય એવી શખ્સિયત પર, અલ્લાહુ અકબર, કે જે દસ્તરખાનના બાદશાહ હતા, એમની દરબારમાં કોઈ પણ એવું ડિલિશિયસ ખાવાનું, લક્ઝરિયસ ખાવાનું, માણસો આવી આવીને પેટ ભરી ભરીને ખાતા હતા. આજ રાતના એનું એક્ઝામ્પલ અને વધારે ડિટેલમાં બયાન કરીશ. બધા એ લોકોની અંદર એક માણસ પેટ ભરીને ખાતા હતા એ લોકો, પણ એક માણસ આવતો હતો, ખાવાનું ખાતો હતો અને સાથે સાથે સંતાડતો હતો, ખાવાનું ખાતો હતો સાથે સાથે સંતાડતો હતો. ત્યારે ઇમામ એને જોઈ લીધા, ઇમામ એને કહે છે કે મારા ભાઈ
तू खाई ले तू हाथ जोरी ने कहे कि मौला हूँ चोर न थी। आह मौला हूँ चोर न थी पर हूँ आ खावा हूँ मारा माटे नहीं ले जा। कूफा में एक मानस छे कि जे हूँ जो छू मूफो अने नमक मारो पानी एना बोरी बोरी ने खाई छे। नमक मा ए पानी मा नमक होय छे ई बोरी बोरी ने खाई छे हूँ एना माटे खावा नु नहीं जाऊं छू। त्यारे इमाम हसन शुं जवाब आपे छे इमाम हसन शुं बोले छे अरे ई जे जेटलू ई जे दस्तरखान छे ना ई शहंशाह दस्तरखान छे ई मारा बाबा अली ए मुर्तजा छे अरे हैदरी अली ई मारा बाबा अली ए मुर्तजा छे एनी व्याधि न कर ई मारा बाबा अली छे एनु एक लाइफ छे एनी पर्सनालिटी छे। सुभान अल्लाह ए वाज अली ने हुकूमत आपे छे मानसों हुकूमत ने ठोकर मारी ने की है कि मैंने हुकूमत तुम्हारी तरफ की खिलाफत तुम्हारी तरफ से नहीं करती मैंने मैंने खिलाफत खुदा तरफ की करे मैंने पावर खुदा तरफ की करे तुम्हारी तरफ की पावर नहीं करती। ये हमारी शख्सियत आवी आवी पर्सनालिटी इंसान के अंदर क्या थी आप मैंने क्यों था क्या थी रही पर्सनालिटी आवे अमोनी अत्यारे जी थे ना अकल थी काम करो छे अकल ब्रेन वी हैव टू यूज द ब्रेन केवी रीते ब्रेन यूज करे सवाल अत्यारे अमारो ई छे केवी रीते अमे ब्रेन ने यूज करे सिंपल रसूल खुदा सुन कीधा लो ती अंदर रायत नदन कजुलन करार खैर फरार हतु ना कल काले हूँ अलम एमिज आपलिस के जे रजुल हसे करार हसे फरार गैरे फरार हसे इले बागवा वारू ना हसे हाँ तो हवे तभी तो खबर छे कि जंग योहद नू वाके यो जाने उमर इब्न अब्दुहुद बराबर के ना जाने अटैक कर अली इब्न अबी तालिब सल्लल्लाहु अलैहि वसल्लम ने हवी कही रहा त्यारे बदा रसूल खुदा एक ऐलान कह रहा कि जे पन मने अली इब्ने अबी तालिब ने फतेह याबी अने कामयाबी ने मने इंफॉर्मेशन आपसे न्यूज आपसे एने हूँ जन्नत आप एने हूँ तो आप जन्नत बदा आप आता अने जोता था कि हमें कौन जीते थे कौन जीते थे कौन जीते थे कौन जीते सलमान फारसी आवीरे चुपचाप करीने बाजू में बैठा रसूल खुदा ने अने बता जोये छे जोये छे जोये छे अने सलमान फारसी आवीने किए छे कि या रसूल अल्लाह अली ना फतह ना कामयाबी तमे मुबारक ये लोग आवीने जोये छे पछी आवीने किए छे के अली जीती गया रसूल मुबारक तमाम सॉरी सलमान फारसी जन्नत ले भी था के सलमान फारसी अकल नो इस्तेमाल किया त्या जोया नहीं रसूल ना चेहरा ऊपर जोता हटा के पूछा है ने कि तमे के खबर पेरी या रसूल अल्लाह वो तुम्हारा चेहरा ने जोई ने अंदाजो करी दो फैसलो करी दो कारण कि तुम्हारा चेहरा में स्माइल हती तुम्हारा चेहरा में मुस्कुराहट हती एने कहवाया अकल एने कहवाई होशियारी एने के हवाई सच्ची मोहब्बत अली इब्न अबी तालिब अलैहि सल्लल्लाहु अलैहि वसल्लम सलावत पढ़ो मोहम्मद अल्लाह अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आलि मोहम्मद। तो मारा भाई और मारा बहनों माने जे पण मारो आ दर सांभळे छे जनरली ई बात कही कि एक वस्तु जे बहुत इम्पोर्टेंट छे ऑनर शरफ आपने जोए कि इमाम अली इब्न अबी तालिब आ तजल्लियात हिकमत के अंदर इमाम सु कहे छे इमाम फरमावे छे ला शरफ का इल्म इमाम सु फरमावे छे इल्म जे भी कोई ऑनर या शरफ नहीं इल्म एजुकेशन मारा भाइयो प्लीज प्लीज कहूं छू डोंट वेस्ट
योर टाइम, तमे तमारो टाइम ने बर्बाद न करजो। इल्म इमाम शू कहे छे, ऑनर इल्म मां छे। इमाम नथी कीधा के इल्म लकोस्तानो टी-शर्ट पहेरवाथी बस है, इमाम एम कीधा नथी। इमाम शू कहे छे, इल्म जे छे शरफ क्या मळशे तमे, शरफ इल्म थी मळशे तमे, शरफ तमे अहियां थी मळशे। खैर હું તમે નથી કહેતો કે કાલેથી લકોસ્તા પહેરવાનું બધું બંધ કરી નાખે, નો નો પહેરો, કેમ ન પહેરો? અને સાથે આપણે અલ્લાહ જાણે આપે છે, પણ એમાં જ અમે અમારી ઇજ્જત ના આપે, અમે જાણ્યું કે સારા કપડા પહેરે પરવરદિગાર તારો લાખ લાખ શુકર, અમે એમ કરે બીજાને દેખાડવા માટે ના, એક્ઝેક્ટલી અમે કે પરવરદિગાર તું આજે મને આ લિબાસ આપ્યો છે, શુક્ર લીલા, થેન્ક યુ વેરી મચ પરવરદિગાર, તારો નેમતનો શુક્ર અદા કરું છું। આજે તું મને એ ચીજ આપ્યો છે, મારો મારી કઈ હોશિયારી નથી, એ નિયતથી તમે પેદો કરવાનો નથી। લકોસ્તાનો તો લકોસ્તાનો બાપ બી તમે પેરો, કોઈ તમે કોઈ નહીં કીધે સલવાત કરે બાપુ વારે મોહમ્મદ સલ્લા અલ્લાહુ તમે એ ચીજથી બિલકુલ નથી રોતો, ઓ પેરો પહેરવું જોઈએ। અને ઇન્સાનને હંમેશા અલ્લાહની ખૂબી, અલ્લાહની કરામત, અલ્લાહની સિફત, ઇન્સાને અલ્લાહ પોતે જમીલ છે, અલ્લાહ કોણ છે? જમીલ એટલે શું? બ્યુટીફુલ એટલે શું? ખૂબસૂરત, એક્ઝેક્ટલી। હું તમે ઇંગ્લિશનો ઇમ્તિહાન નથી લેતો, વ્યાધિની ગરજા, એ બ્યુટીફુલ ખૂબસૂરત, અલ્લાહ જાણે જમીલ છે, તો અમે પણ જમાલત દેખાવી પડશે, અમે પણ ખૂબસૂરત દેખાવવું પડશે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી। ઇસ્લામ અમે એનાથી જરાય પણ નથી કરતો, મનાઈ કરે છે હરગિઝ ના, એક્ઝેક્ટલી। પણ અમે જે પણ કરીએ પરવરદિગાર તને પસંદ છે સારી ચીજ પહેરવાનું, એટલે આનું આપી પરવરદિગાર તને આંખ પે છે કે હું સારો ઇન્સાન લાગું, પરવરદિગાર હું એટલા માટે આ ચીજ પહેર્યો છું। હંમેશા ઇન્સાન આગળ વધે। અત્યારે અગાઉની જમાનામાં તમને ખબર છે શું હતું? જ્યારે બ્રિટિશ કોલોનીઝની અંદર કે ઇટાલિયન કોલોનીઝની અંદર પહેલાં શું હતું? ઇલ્મ એજ્યુકેશન ફ્રી આપવામાં આવતું હતું, ફ્રી ફ્રી, જે તમે ભણવું હોય ભણો, ફ્રી એજ્યુકેશન આપવામાં આવતું હતું માણસોને લેવા માટે। તમે ભણવું હોય ભણો ફ્રી, ફક્ત એક નાની જીની જીની ફીઝ રાખવામાં આવતી હતી સ્ટાર્ટિંગમાં, જે કોઈ એફોર્ટ કરે કે ન કરી શકતો એને મળતું જ હતું। અત્યારે જમાનો બદલી ગયો છે, અત્યારે એજ્યુકેશન બહુ એક્સપેન્સિવ થઈ ગયું છે, તમે ખબર છે ના, એક્સપેન્સિવ થઈ ગયું છે। શા માટે? ઈચ એજ્યુકેશન ઈચ ઇલ પહેલા ફ્રી હતું, અત્યારે એટલું મોંઘું થઈ ગયું છે, શા માટે? દુનિયા જોઈએ છે, દુનિયા જોઈએ છે હવે કે હવે દુનિયાની અંદર હવે કરપ્શન વધી ગયું છે, ફસાદ વધી ગયો છે। એ લોકોને હવે નથી ખબતું કે જે અત્યારે આખી દુનિયામાં તમે જો અમારે એ લોકોની નજર ખબર છે ક્યાં છે? એ લોકોની જે વેસ્ટર્ન જે મીડિયા છે એ લોકોની નજર અમારા ઉપર છે, અમારા ઉપર છે લોકોની નજર, એ લોકો કેટલું ભણે છે। ને અત્યારે ઇંગ્લેન્ડની અંદર જીસીએસસીની એક્ઝામ ને એ લેવલની એક્ઝામ બહુ હાર્ડ એક્ઝામ હોય છે, મસ્તીની વાત નથી। અત્યારે અમારા એશિયન, અમારા એશિયન હિન્દુ કે મુસ્લિમ, અમારા એશિયન એ લોકો 80% એ લોકોની જીસીએસસી અને એ લેવલની એ લોકોની ડિગ્રી, એ સર્ટિફિકેટ મળી, ડિપ્લોમા મળી, એ લોકો રિસર્ચ કર્યા, જે દોરિયા લોકો હતા એ લોકો એક વખત અટકાઈ ગયા, ફસાઈ ગયા એ લોકો, એ લોકોને કાંઈ ખબર નહીં, કારણ કે એ લોકો તો, કારણ કે બધી એજ્યુકેશન ક્વોલિફિકેશન અમારા એશિયન લોકો લઈ લીધી છે, એ લોકો રિસર્ચ કર્યા શા માટે? એ લોકો કીધા કે એશિયન્સમાં 3 ખૂબીઓ છે, એ લોકો રિસર્ચ કર્યા, જેમાં એ 3 ખૂબીઓ હતી આજ એ લોકો ડિપ્લોમા એ લોકો લઈ લીધા જીસીએસસી એ લેવલ। પહેલી ખૂબી એ લોકોની અંદર શરાફત છે, ઓનર છે, શરાફતથી વાત કરે છે, જેના પાસે એ ચીજ હતી જે લીધે બધા ના, બીજી અંદર રિસ્પેક્ટ કરે, રિસ્પેક્ટ છે એ લોકોની અંદર, એ ત્રીજી અંદર એ પોતાની પણ ઇજ્જત કરવા જાણે છે। યાદ રાખજો મારા માય ફ્રેન્ડ, જ્યાં સુધી તમે પોતાની ઇજ્જત ન કરશો, પોતાનું તમે ન માન રાખશો,
પોતાની વેલ્યુ તમે ન દેખાડશો દુનિયા તમારી ઇજ્જત નહીં કરશે. દુનિયા તમારી ઇજ્જત નહીં કરશે. મારા નવજવાન ભાઈઓ, આજે મને ફખર મહેસૂસ થાય છે, ટુ બી ઓનેસ્ટ વિથ યુ, આજે મને એક ઓનર, મને પોતે મહેસૂસ થાય છે કે આજે મારા નવજવાન ભાઈઓ સાથે હું બેઠો છું. કારણ કે તમારું મકામ બહુ હાઈ છે, તમારી અંદર ઘણી ક્વોલિટીઝ છે, ઘણી કેરેક્ટરિસ્ટિક્સ છે તમારી અંદર. યાદ રાખજો, તમે તમારું ડેસ્ટિનેશન, જ્યાં તમે પહોંચવું છે ને, તમારો ગોલ તમે પહેલે તૈયાર રાખજો. અગર તમે ક્યાં જવું છે તમે ખબર ન હશે, તમે હેરાન થઈ જાવ. જેવી રીતના અગર હું ગાડી લઉં, મને ક્યાં જવું છે કાંઈ મને ખબર નથી. એક કલાક, બે કલાક ફરતો રહું, ફરતો રહું, ફરતો રહું, ફરતો રહું, મારું પેટ્રોલ એ પતી જાય, હું કાંઈ નહીં પહોંચું. જાણે મને ખબર હશે કે અહીંયા સુધી મને પહોંચવાનું છે, હું ગોતીશ મેપની અંદર યા નેવિગેટરની અંદર કે શોર્ટકટ કયો રસ્તો છે, જેથી કરીને મારું પેટ્રોલ એ પછી મારું ટાઈમ એ બચે, હા પછી મને મળી જશે મારું રસ્તો, મને મારું મંઝિલ મને મળી જશે, એ પહોંચી જાય. એટલે માય ફ્રેન્ડ, તમે તમારું પહેલે મંઝિલને સામે રાખો, પહેલે તમે તમારા ફોકસને તમે સામે રાખો, પછી તમે ત્યાં પહોંચવા તમે આસાની થશે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુકર છે, એ મારા માટે ઓનર છે કે હું આજે મને આ શરફ મળ્યો, આ પ્લેટફોર્મ મને મળ્યું કે હું તમારા સાથે ડાયરેક્ટ વાત કરું છું. ખુદા તમે સલામત રાખે, ખુદા તમે શાદો આબાદ રાખે, ખુદા તમે કોઈ પણ ગમ કે તમે કોઈ પરેશાની ના આપે સિવાય ગમે મજરૂમે કરતા. અને તમે દુનિયાની અંદર પણ, અને તમે એટલા તમે શાઇન થઈ જાઓ, એટલા તમે ચમકતા સિતારા થઈ જાઓ મારા નવજવાન ભાઈઓ, કે દૂરથી અમોને ફખર થાય કે વાકી એ લોકો આપણા વાળા છે. ઇન્શાઅલ્લાહ તઆલા ઇમામ અલી ઇમામે ઝમાના પોતે ફખર મહેસૂસ કરે કે એ મારા ચાહવા વાળા છે. એ માં ઇન્શાઅલ્લાહ અહીંયાથી તમે તમારો કરિયરને, તમારી પ્રેક્ટિસને તમે શરૂ કરશો ઇન્શાઅલ્લાહ. પછી ઇમામ કહે છે, લા શરફ અલા મિન અલ ઇસ્લામ, અલ્લાહ અકબર, ઇસ્લામથી વધારે કોઈ શરફ નથી. ક્વેશ્ચન, ક્રિશ્ચન કહેશે બાઇબલની અંદર અમારી અંદર પણ બહુ ઓનર છે, હિન્દુ કહેશે ભગવાન ગીતાની અંદર અમારી અંદર છે, ઓકે તૌરેત બોલશે, તો અમે કેવી રીતે એ લોકોને ડિફેન્ડ કરે? સવાલ હું તમે સવાલ કરું છું. અગર હું તમારા પાસે આવું અને હું તમે કહું કે સોરી, તમે જો વાત વધી કહી દીધા, હું ક્રિશ્ચન છું, મારી બાઇબલની અંદર તો એ બયાન કરવામાં આવે છે, તમે કહો છો કે તમારી કિતાબમાં છે, અમારી કિતાબની અંદર પણ એ છે, હવે કેમ અમે એને ડિફાઈન કરીએ? નંબર વન, રિસર્ચ કરીને, વેરી ગુડ. નંબર ટુ, તમે કેમ લાગે છે? લેટ અસ ટોક, જરાક અમે ઇન્ટરેક્ટિવ બનાવીએ 5 મિનિટ માટે, કારણ કે વન વે ટ્રાફિક હશે તો મહેનત પડી જશે, ડર્સ છે, મજલિસ કે સખાવત નથી, એની તમે વ્યાધીનગર છો, સલવાર પણ મોહમ્મદ વાલે મોહમ્મદ, તમે સુધી જો રીઝન આપી શકશો પ્લીઝ. હા સર, અમે તમારું દીન માને છે, પછી કુરાનમાં અમે કુરાનમાં મૂસા છે, ઈસા છે, તો ડિફરન્સ એ છે કે અમે 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 ઇન્સાનિયત જોઈ છે, ઇસ્લામ ઇન્સાનિયત જોઈ છે. બહુ ફાઇન રીઝન છે, માશાઅલ્લાહ, એ પણ એક એક જાતનું રીઝન છે, વેરી ગુડ, કે અમે એની અંદર ઇન્સાનિયત જોઈ છે, એક્ઝેક્ટલી, ફન્ટાસ્ટિક. બીજો, ત્રીજો રીઝન, વેરી ગુડ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે અમે જોઈએ છીએ કે ઇન્સાનિયત છે, અમે જોઈએ છીએ, ને કુરાનની અંદર પણ જનાબ મૂસાનો જિકર છે, બધાનો જિકર છે, અમે એ લોકોને આરામથી બેસીને એ લોકોને ટેબલ ટોક કરે છે, વેરી ગુડ. પછી ત્રીજો કોણ કહે છે? હવે તમે બ્રેડ સ્ટોર્મિંગ કરો, તમે તમારા બ્રેનને હલાવો, શું જવાબ આપે? આપણે જવાબ ઘણા બધા હોય છે, તમે જવાબ આપો, યસ બ્રધર,
આપણે જેવી રીતે કીધા કે જ્યારે આપણે છોકરાઓ સાથે વાતો કરતા હોય તો એ રીતે આપણે વાતો કરીએ કે કોઈ સમજી શકે, તો જે રીતે ખુદાઈનો ધર્મનો પૈગામ મોકલ્યો. વેરી ગુડ. ઇસ્લામ તો ઇસ્લામ ઇઝ ધ કમ્પ્લીટ મેસેજ ઓફ રિલિજન. વેરી ગુડ. તો ખુદાએ આસ્તે આસ્તે જે મેસેજ મોકલાયું કે મૂસામાંથી આદમ ઇબ્રાહીમાંથી શરૂ કરી મૂસામાંથી ડેવલપ કર્યું, પછી ઈસામાંથી વધતું ગયું, તો એ રીતે સમજાવે કે જે મેસેજ છે એ લોકોનું જે મેસેજ છે એ આપણામાં એ છે મેસેજ, ને આપણું જે છે એ ઇટ્સ મેક ધ ફાઇનલ ટોપિક ઓફ દેટ ઇઝ ધ વન ઓફ ધ મેન રિલીજન. ધેટ ઇઝ ધ મેન ઓફ ધ મેન ટોક. વેરી ગુડ. એમાંથી પણ એક મોટો રીઝન છે. વેરી ગુડ. એક્ઝેક્ટલી. જોઈએ ને, ઇન્ટરેક્ટિવ કરવાથી એ મગજ ખુલે છે. કહે છે ને કે અગર એક મગજ હશે તો એક આઈડિયા હશે, 10 મગજ હશે તો 100 આઈડિયા અમારી સામે આવશે. એને કહેવાય પ્રગતિ, એને કહેવાય તરક્કી. ઇન્ટરેસ્ટિંગ. ત્રીજો, એ ચોથો પ્લીઝ. એવી રીતે અમે ડિસ્કશન કરીએ 5 મિનિટ માટે, વધારે નથી. પછી હું મારું કન્ટિન્યુ કરીશ, તો જેથી કરીને અમારી જરાક નિંદરમાં ઉડી જાય ને અમે વધારે આઈડિયા મળે. હે કે નહીં? આ સમય ફ્રેન્ડ બાળક થાય છે, તો જેમ તમે ક્રિશ્ચન છે હું ઈસાઈ છે મારો ધર્મ સારો, હિન્દુ કે છે હું મારો ધર્મ સારો, મુસલમાન કે છે હું મુસલમાન છું મારો. ઇન્સાનને અક્કલ ઇસ્તેમાલ કરવી જોઈએ, બધી ચીજ જેમ કુરાન પડવું જોઈએ, બાઇબલ પડવું જોઈએ, અને બધી કિતાબોમાં હાસિલ કરવું જોઈએ. પછી ઈ બધું પડીને ઈ પછી અક્કલથી જે છે રાસ્તો નીકાળે છે, કયો રાસ્તો સાચો છે, કયો રસ્તો ગલત છે, કયો અને જેમાં કેમાં કેવી ઇન્સાનિયત છે, કેમાં અખલાક છે, કેમાં ડિસિપ્લિન છે, કેમાં ઇન્સાફ છે, એમાંથી જે છે એ અગર આગળ ચોટી નીકળે છે. ઘણા ઘણા એવા માણસો છે જેમ તમે કીધું પીછલા દર્શમાં કે બુદ્ધા છે, અને જે માણસો જે છે એ જે છે વિચાર કરી કરતા પછી એના ધર્મ બદલાવતા હતા, પછી આખરીમાં જે છે ઘણા એવા મિસાલ મળશે કે એ લોકો જે છે ધર્મ નબી દાઉદ કે નબી ઈસાની કઈ વાત થઈ હોય તો પણ જેમ કે ઇન્જિલમાં બાઇબલમાં જે છે કે ડાયલોગ છે હા ને કે એના નબી ઈસા બાદ એક રસૂલ આવવાના છે જે કમ્પ્લીટ મેસેજ લઈ આવશે. જેમ કે જો આપણે એ નોંધીએ ને એ તો ધર્મના પોઝિશનમાં, પણ જેમ કે જે પાદરીઓ લોકો છે એ લોકો એ મેસેજને બદલાવી ને એ લોકોનું જેવી રીતે આપણે નીકળે છે ને કે જે વખતથી આપણે આપણું પોતાની મનમાની કરી છે ને આપણે ધર્મનો રાસ્તો બદલાવી નાખે છે, તો એમાં ઇન્સાનની પ્રગતિ નથી, ગાયદતનું બરબાદી છે. તો જે રીતે બધી પાદરીઓ લખા જે બાઇબલને ન્યૂ ટેસ્ટામેન્ટ કરીને બદલાવી નાખ્યા ઘણી ઘણી ચીજ, એના થકી આમ એમ ના કે ફિરકા, તો એમાં ઘણું પ્રોબ્લેમ છે ને. એ થકી જે પહેલેથી ઈસાઈઓ લોકો છે એ લોકો ઇસ્લામ તરફના આવી છે ગયા, ને જે લોકો એ લોકોની પોતપોતાની મનમાની કરવા બેસે ને જે ધર્મ એને ના માને, તો એ લોકો પછી બધી શિર્ક માહેલા છે. ધ્યાન રાખવાની જરૂર છે કે એ લોકો સાથે કેવી રીતે ફંટાસ્ટિક. યાની જ્યારે પણ જ્યારે અમે એ મંઝિલમાં પહોંચીએ બહુ ઇન્ટરેસ્ટ જોયા તમે, એવી રીતના જ્યારે અમે ઇન્ટરેક્ટિવ રાખીએ તો યુ નો એમાં શું થાય છે કે ઘણી ઓપિનિયન ઘણી વાતો અમારી સામે આવે છે અને અમે એક નતીજા ઉપર પહોંચ્યા. હવે જે તમે જે ડિસ્કશન કર્યા હતા હું એક નતીજા ઉપર આવ્યો છું,
જો એને તમારું માઇન્ડ હું રીડ કરતો હતો, જોતો હતો તમારું માઇન્ડ કે તમારી ઓપિનિયન કેટલી ફાઇન છે. એક નથી જાઉં પણ સૈયદ મુસ્તફા ગઝવીની, બહુ વેલ નોન સ્પીકર છે, મેનાક્ષી શેખ હનીફ એના સાથે વાકેફ છે. સૈયદ મુસ્તફા ગઝવીની મેનાક્ષી એમને એક વક્ત ક્લાસ ફેલો પણ હતા. એનું એક લેક્ચરની અંદર, ઇંગ્લિશ લેક્ચર્સની અંદર યા સેમિનાર હતું, કે એ બહુ ફાઇન મેસેજ આપે છે. સૈયદ મુસ્તફા ગઝવીની શું મેસેજ આપે છે કે એ કીધા કે તમે જાણે પણ તમે પહેલે કોઈ તમારા ક્રિશ્ચિયન્સ ઓલું હોય, તમે જાણે પણ તમે કંઈ સાથે ડાયલોગ કે કંઈક કરવું હોય ને, ત્યારે તમે એમ ન કહો કે ઇસ્લામ સાચું મતલબ છે, અમે એમ છે, અમે ઓલા છે, અમે મેજોરિટી કે માઇનોરિટી, ને ઓમ ને એમ એમ ના. પહેલે તમે એ લોકોને પોતાના અખલાક દેખાડો, પોતાની શરાફત એ લોકોને દેખાડો. પોતાનું પહેલે અમે કે અમે એવા ઇન્સાન નથી, અમે ખરાબ નથી. હવે અત્યારે અમારા ઉપર જે ઇલ્ઝામ લગાવવામાં આવ્યું છે એશિયા ટેરોરિસ્ટ, એશિયા ટેરોરિસ્ટ છે, અમે એ લોકોને દેખાડે કે મારા ભાઈ વી આર નોટ એ પર્સન, તમે લોકો જે સમજો છો અમે એ નથી, અમે એ નથી, અમે કોણ છે તમે સમજો. અમારા પાસે જે જે છે એ છે, જે છે એ છે. અત્યારે મીડિયામાં એટલું પ્રોબ્લેમ હાલે છે, મને 3 દિવસની મોર મને ફેસબુકમાં એક મને એક ઓલું મને મેસેજ મોકલ્યો, મને ફેસબુકની અંદર કોઈ ઇન્ટરેસ્ટ મેસેજ હતો, એ પોતે એ લોકોની ક્રિશ્ચિયાનિટીની અંદર એક પોતું પોતે ગવર્મેન્ટ પોતે માણસ હતું, એનું સ્ટેટમેન્ટ એને આપે છે કે હુ ઇઝ, પછી ગેપ રાખે છે કોણ છે. જી તમારી પહેલી આઈડિયા એ હતી કે અમે એ લોકો સાથે પહેલે જોઈ, જે રીતના તમે કીધા કે આ બની આદમ, કે આ બની આદમને સામે અમે અહીંયા કુરાનમાંથી એનું ઝિકર છે અને જનાબે મૂસાનો ઝિકર છે એ પણ મારે. પછી હસનેનભાઈનું એક ઓપિનિયન એ હતું કે અમે એ લોકોને જોઈએ કે અમે અમારી કિતાબમાંથી અમે કેમ એ લોકોને સાબિત કરી શકીએ કે એ લોકોની ડાયરો પર મારે. પછી આપકા એ નામ મેં ભૂલ ગયા, બદામી, હા મિસ્ટર બદામી, એમ કીધા કે અમે અમારી અકલથી ઇસ્તેમાલ કરે, અકલથી અમે વ્યવહાર કરે કે જેથી કરીને અમારા કિરદારથી કે એ લોકો અમે જોઈ કરી એ લોકો કે જેવી રીતના એ અમારો બદામી સાહેબ એક્ઝામ્પલ આપ્યા કે બુદ્ધાનું એક્ઝામ્પલ છે કે એ લોકો અમને જોઈ કરીને કેટલા એ લોકો પછી શિયા તરફ એ લોકો રજૂ કરી શકે છે એમ પ્રમાણે એક્ઝામ્પલ આપ્યા, એટલે અટકી પણ શકે છે ને એ પણ જનરલ તરીકેથી એક કોન્ક્લુઝન હતું. હવે સૈયદ મુસ્તફા કઝવીની બીજું કોન્ફ્યુઝન છે, જ્યારે અમે કોઈ ક્રિશ્ચિયાનિટી સાથે વાત કરે તો એક અમે સોલ્યુશન આપ્યા છે. મારા નોજવાન ભાઈઓ એ બહુ તમે કામ આવશે, પ્લીઝ અહીંયા લિસન કરો, જોજો તમે બહુ કામ આવશે. શું કીધા છે કે તમે આખું કુરાન એને ના આપજો, પ્લીઝ રીડ ધીસ કુરાન ના. પહેલે અમે જોઈએ કે કુરાનની અંદર એવી કઈ આયત છે યા કઈ સૂરો છે કે જે અમે એને આપ્યો. એ કહે છે મારું પોતાનું પર્સનલ એક એક્સપિરિયન્સ છે કે મારા પાસે કેટલા યંગ છોકરા જે ક્રિશ્ચિયન હતા એ લોકો આવતા હતા, હું એ લોકોને સૂરે બની ઇસ્રાઈલ એ લોકોને રેકોમેન્ડ કર્યો કે તમે એને વાંચો. તમે જ્યારે સૂરે બની ઇસ્રાઈલ પડશો, એમને કે બની ઇસ્રાઈલ નો જિકર છે ને, એની અંદર એક શૈતાનનું પણ એક કેરેક્ટર છે. શૈતાન કોણ છે, શૈતાન કેવી રીતના અમે બેકાવે છે, ઇન્સાન કેવી રીતના બને છે, એ પછી એના એની અંદર પણ એક ટોપિક્સ છે. સૂરે બની ઇસ્રાઈલની અંદર પણ એક ટોપિક્સ છે, એક મોઝુ છે. એ પ્રમાણે જે છે એ એને આપતા હતા, એ વાંચતા હતા, ઇમ્પ્રેસ થતા હતા. જ્યારે કીધા કે જ્યારે સૂરે બની ઇસ્રાઈલ એટલું અમારું દિલ લઈ લીધો છે, પછી બીજી કિતાબોમાં બીજી સૂરામાં શું ના હશે. એટલે ઇંગ્લિશમાં કહે છે ને, પોતે જ કહે છે સૈયદ મુસ્તફા કઝવીની, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ઓલવેઝ લાસ્ટ. પહેલો ઇમ્પ્રેશન હશે ને, પહેલો દેખાવ, એનું અસર હંમેશા છેલ્લે સુધી હાલશે. લાસ્ટ ગણી એનું ઇમ્પ્રેશન હાલશે. તો હવે ઇસ્લામની વાત થાય છે,
અમે એ લોકો ઇમામ અલી સુગે છે લા શરફ અઅલા મિન ઇસ્લામ ઇસ્લામ થી કોઈ વધારે ઓનર નથી કારણ કે ઇસ્લામ જે છે નામ જ પીસ છે સલામતી પછી અમે ઇસ્લામની સારી પિક્ચર એ લોકો અમે પેશ કરે સારી ઇસ્લામિક તસવીર અમે ઇસ્લામની પેશ કરે અને અમે સારી ઇસ્લામી તસવીર ક્યાંથી મળશે اہل بیت کا دروازہ تھی اہل بیت کا دروازہ وگر امام علی علیہ السلام وگر امی اسلام ملیج شکتو جی نتی امپوسیبل امی جا جائی تیا جائی امی مل سے نہیں امام علی اسلام وگر خطرناک چھے دنیا مو خطرناک چھے امی ایم کری پچھے امام سو کہے چھے بفائن چھے تیلا امام میں سوال کر رہا ماں تو سوال کر رہا ماں شریف کون چھے پچھے کہے چھے فقال من انصف او ضعیف کہ جے ضعیف کمزور بے بس لاچار اینے مدد کرے اینے مدد کرے اینے اوپر انصاف کرے اینہ اوپر انصاف کرے اینے ساتھ کرے اینے اوپر انصاف کرے سوال कमजोर मतलब सु कि जे डोसो होई जेना पासे लकड़ी नो होई के बीमार होई तो नहीं समझो छु एने कमजोर के है हरगिज ना बिल्कुल ना जे मजलूम होई बेचारा नौजवान पन कमजोर थे सके छे जेना पासे सिक्स पैक्स या सेवन पैक्स होय चाहे फैशन है ना जेना पासे बाइसेप्स ने बतू होई ई पर बिचारो ضعیف تھے کہ ایگزیکٹلی کیم کہ ضعیف کہ اینو این این اپا سے بد دل چھے نا این اپا سے بد دماغ چھے این اپا سے پن سو کہ بھائی وچار چھے این اپا سے پن ویوز چھے این اپا سے پن کہ ڈریم چھے این اپا سے پن کہ اپینین چھے تو اینے ہمیں ساتھ اپا نہیں جب چھے ایک باہری ایک چھوکری بیچاری مظلومہ ہوئی ایگزامپل એને અમે ઇન્સાફ દિલાવે કોઈનો ઘરવાસ એક્ઝામ્પલ નથી ચાલતું કેમ નથી ચાલતું શામાં જ નથી ચાલતું અલ્લાહુ અકબર કારણ કે એક પૈસા વાળો છે ને એક એક્ઝામ્પલ એમ ના સબૂત આપ્યા કોઈ વાંધો નથી અમે એ લોકોને સપોર્ટ કરે દુનિયામાં હર ચીજ પૈસો નથી માય ફ્રેન્ડ ઇન્સાફનો કેરેક્ટર છે એટલા માટે કે એ કહેવામાં આવ્યું છે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ Nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. Our honor has gone. Our ulu has gone. So badhu has gone. Kahi nahi mane kuchh amone. Kahi amone mehman nahi. To imam kahe chhe. Pachi sawal ki pachi imam kahe chhe. La sharafa ma'a su'il adab. Matlab su. Be adabi na sathe بے ادبی ماں بے ادب نہ ماں کائی پر شرافت نہیں ہے جے بے ادب ماں سا سے اے ماں ہمیں سو اونر ایکسپیکٹ کرے اے نے نہ بات کرنے کا طریقہ ہوئی فون ماں جانے بات کرے چھے نہ کوئی ڈسپلین ہوئی نہ کوئی ہوئی ایگزامپل تمہیں آپ جے ویٹنا ہمارا ینگسٹرز کا میں چھو کالا کمی لیڈرز تھا سو લીડર્સ માં શું ક્વોલિટી હોવી જોઈએ લીડર્સ માં શું શું સિફત હોવી જોઈએ લીડર્સ ને શું વિચારવું જોઈએ લીડર્સ ને શું ન વિચારવું જોઈએ હા હંમેશા થમ્સ અપ હોય છે થમ્સ ડાઉન હોય છે હરેક હરેક જાણે થમ્સ અપ ને થમ્સ ડાઉન દરેક જિંદગીની અંદર કોઈ કોઈ સારા કામ હોય છે કોઈ ખરાબ કામ થઈ જાય છે એ બધું અમે પ્લાન કરવું જોઈએ બધું અમે એક સિસ્ટમેટિક આવું જોઈએ કે બે અદબી ઇન્સાન એનાથી બચે વિચાર કરે એક એક લમ્હા ઉપર ગૌર કરે કે હું શું હતો અને શું બનીશ હર કોમ્યુનિટીની અંદર હર સોસાયટીની અંદર બસ મારો ટાઈમ ખરાશ થાય છે વધારે ડિટેલમાં ઇન્શાલા મોકો મળશે અમે કન્ટિન્યુ કરશું ખુદા તાલા બધા ટોફિક આપે યાદ રાખજો કે હર કોમ્યુનિટીની અંદર હર સોસાયટીની અંદર બે પ્રોસેસ હોય છે બસ બીઈંગ
અને બિકમિંગ મતલબ શું થઈ જવાનું હું હતો પહેલે કાંઈ હતો અને હું થઈશ બનીશ યાદ રાખી બહુ ઇમ્પોર્ટન્ટ છે હર કોમ્યુનિટી એ કન્ક્લુઝન તમે આપું છું બસ આજનું જે નર્સ છે એ કન્ક્લુઝન તમે આપું છું અને કન્ક્લુઝન તમે માય ફ્રેન્ડ બધા તમે ધ્યાન રાખીને એને સાંભળજો તમે બહુ કામ આવશે હર કોમ્યુનિટીની અંદર બે પ્રોસેસ હોય છે હર કોમ્યુનિટીની અંદર એક બે હથિયાર હોય છે બે તરીકાઓ હોય છે એક હોય છે શું બીજિંગ હું કાંઈ હતો એ કમાલ નથી હું શું હતો હું શું થવાનો છું એ કમાલ છે હું પહેલે ગુનેગાર હતો તોબા કરી ઇસ્તગફાર કરી એક મુત્તકી ઇન્સાન બન્યો હું પહેલે જાહેલ હતો એક્ઝામ્પલ મને કંઈ આવડતું ન હતું કંઈ મને એક્સપિરિયન્સ ન હતું હું પહેલે એ હતો હવે હું ઇલ્મ હાસિલ કરીને એજ્યુકેટેડ ઇન્સાન બન્યો પછી ઇન્સાન વિચાર કરે કે હું પહેલે બદ અખલાક હતો હવે મારી અંદર કઈ ક્વોલિટી છે હવે મને ખબર છે કે કઈ વસ્તુ ખરાબ છે કઈ વસ્તુ સારી છે હવે મને કઈ બનવાનું છે તો પછી ધ્યાન રાખજો જે કોમ્યુનિટીની અંદર જે ફેમિલીની અંદર જે સોસાયટીની અંદર અગર બીઈંગ હોય અને બિકમિંગનું પ્રોસેસ અગર ઊભી જાય તો સમજી જાઓ કે એ જેટલા પણ માણસો છે ને એ ઇન્સાન નથી બલકે ચાલતા હાલતા એક જનાઝો છે ડેડ બોડી છે ડેડ બોડી કારણ કે હું હતો કઈ કાંઈ બન્યો નથી રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ પાસે બેસતા હતા જ્યારે એના અસહાબ ત્યારે જ્યારે ઉઠતા હતા ને તો કોઈ અબુઝર બનીને ઉઠ્યા સલમાન બનીને ઉઠ્યા મિગદાદ બનીને ઉઠ્યા હુઝૈફા યમાની બનીને ઉઠ્યા તો અમે અંદર રસૂલ ખુદાની જમાનામાં એ અદબ અને શરાફતની વાત થાય છે ને એવો જમાનો હતો રસૂલ ખુદાની જમાનાની બોર બસ બે મિનિટ અને બે ત્રણ મિનિટ વધારે ના એવો જમાનો હતો કે એ લોકો એક એક કબૂતર વાસ્તે બાજતા હતા એક જંગ છે શેખ હાની વધારે એની ખુલી કે દાહસ નો ખબરા કેવી જંગ હતી તમને ખબર છે મારો કબૂતર એ જંગ કબૂતર થી બોલું છે કબૂતર વાસ્તે મારો કબૂતર કે મારી કુકરી તમારા ઘરે હાઈલી ગઈ તમારા ઘરે ઈંડો આપી દીધી એક્ઝામ્પલ ભૂલથી યા સહીથી હું આવીને તમારા ઘરે બાજવા માંગ્યો મારો કબૂતર તમારા ઘરમાં કેમ આવ્યો બાજવાની ઈ બાજતા બાજતા ઈ એટલું એક મોટી જંગ થઈ જતી અહીંયા ખબર એ થાય છે કે નથી આઈ ડોન્ટ નો થાય છે એ બધું થોડું થોડું અસર આવે છે હે ને જે શું થાય છે અહીંયા કન્ટેનરમાં હિસાબે અચ્છા કન્ટેનરમાં થાય છે ઓકે ભાવમાં થાય છે અચ્છા ભાવમાં થાય છે પછી ઈ જંગ થતી જાય હે પછી કોઈ દિવસ મેદાને જંગ બન્યું છે હજુ નથી બન્યું ને એ ખુદાનો શુકર છે કે કન્ટેનરની હિસાબે જંગ થાય છે પણ અત્યારે ખબર છે કેમ નથી પડ્યું અમારા સાથે એવા માશાલ્લા શયખ મોજૂદ છે આ ઉલમાએ કિરામ મોજૂદ છે એટલે એ લોકો એને મેદાને જંગ વોરિયર પ્લેસ નથી બનાવવા દેતા તો અમે એ લોકોનું અહેસાન માંગે એ લોકોના તકવાથી એ લોકોની પરહેજગારીથી એ લોકોના ફ્રીચરથી એ લોકોના શું કહેવાય નસીહતોથી અત્યાર સુધી આ મેદાને જંગ નથી બન્યો ખુદાનું શુક્ર તમે દુઆ કરે કે અમારા આવા ઉલમાને બધા જે મોજૂદ છે જે લોકો બધા કોન્ટ્રીબ્યુશન આપે છે અલ્લાહ એ લોકોને જે છે એ લોકોનો સાયો હંમેશા અમારા સામે રાખે હંમેશા કાયમ ઉદાયમ રાખે જેથી કરીને અમે આગળ વધી શકીએ ઇન્શાઅલ્લાહ તઆલા જી એક વાત પ્લીઝ પ્લીઝ લેવા માંગે છે પ્લીઝ જવાન બચ્ચાઓ છે પ્લીઝ તમે બી જે છે બચ્ચા હતા પછી મોટા બિલકુલ 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 હવે આ પોઝિશન પર આવ્યા માશાઅલ્લાહ જે છે તમે એક ઓનરના મુકામમાં છો ખુદા તમે અલ્લાહ બસ કબૂલ કરે ને અમે કઈ નથી અમે ખાદિમ છે તમારા પાસે જે બચ્ચા હતો જે મેસેજ હા જેનાથી જે તમે કોઈ તકલીફ ઉપાડી હશે અને પછી તમે આગળ વધ્યા પછી આ મુકામ પર આવ્યા જી
અને જે જિંદોજહેદ કરી જે સ્ટ્રગલ કરી સ્ટ્રગલ ઓફ લાઈફ જી બચ્ચા માટે કોઈ મેસેજ તમારો વેરી ગુડ આસન આસન મારી બાયોગ્રાફી ઓ માય ઓકે એની આ એની શો મારી બાયોગ્રાફી વેરી ગુડ મારી બાયોગ્રાફી બોલાવી છે કે ત્રણ ચાર મિનિટમાં નહીં કરાતા છે પણ હું એને કન્ક્લુઝન કરીશ ઇન્શાઅલ્લાહ તઆલા આપણા બધાની ભાઈનું એક ક્વેશ્ચન છે જે મારી લેડીઝ છે કે તમે પણ પહેલે બચ્ચા હતા હા પછી તમે જવાન હતા જવાન થયા તમે પછી તમે આગળ વધ્યા સ્ટ્રગલ કર્યા બરાબર કે ના એ જ હકીકતમાં જાણે હું નાનો હતો નાનો બચ્ચો હતો પહેલા હું છ વર્ષની અંદર ઝાકિર બન્યો પહેલો મારો સ્ટેજ જે હતું ના છ વર્ષની અંદર હું મજલિસ કરવા શરૂ કર્યો નાની નાની તકરીર નાના નાના બે ચાર લાઈનના મસાયબ એનાથી મારું કરિયર શરૂ કર્યું પછી જાણે અમે ક્યાં કે આઠ દસ વર્ષ હતા એટલે આપણે બધા તોફાની તો હોય એ ખેર મારી મસ્તી પણ ઘણી બધી તોફાની એક વખત મને યાદ છે કે મારો સસુર જે હજુ તે વખતે સસુર ના હતા મારી ઉંમર લગભગ દસ બાર વર્ષની હતી તો એ ત્યાં જઈને એનું એક એનું એક કામ હતું માઉન વેચતા હતા માઉન માઉન એને ખબર છે શું છે જે ખાબરા વેચે ગ્લાસ ને બધું વેચતા હોય આપણે એને ઇંગ્લિશમાં ક્રોકરી કહીએ ક્રોકરી એ ચમચા અને સાની એનું એક વેપારી હતા ત્યાં હું જાઉં એની હેલ્પ ઓછું કરાવું તો ગ્લાસ વધારે તોડીને આવું કારણ કે અહીંયાથી પકડીને એટલે હતું રે પછી આવીને શિકાયત કરે કે એ હેરાન કરે છે ને અલ્હમ્દુલિલ્લાહ એવું થતું કે મારા સસુર એની જે છે દીકરી મને આપી દીધા પણ વખતે એને અહેસાસ થઈ ગયો હતો કે એની દીકરીને હું તોડી કંઈ નહીં ના બધા એટલે બધું મેચ્યોર થઈ ગયો સવાલ તો એ હતી મારી જિંદગી એક લાઈફ હતી પણ અલ્હમ્દુલિલ્લાહ જે મને શોખમાં કહું છું જે મને અત્યારે જે મને આ મકામ સુધી જે મને લઈ આવવામાં આવ્યું છે બચપનથી મારા ઉસ્તાદ બહુ મને સારા મળ્યા બહુ મને સારા હું એમાં બહુ લખી હું મારા જેટલા ફ્રેન્ડ્સને કહું છું ને જાણે પણ મારા જે યંગસ્ટર હોય છે મને નાનપણથી મને મારા ઉસ્તાદ બહુ મને સારા મળ્યા ને મગદીશો સોમાલિયાની અંદર અમારી અંદર એક કલ્ચર હતું અમારા જે વડીલ હતા ને બુઝુર્ગો જે મોહમ્મદ રઝા મુરાજ જે હમણાં એનું ભત્રીજો હબીબ ભાઈ હબીબ મુખ્તાર મુરાજ એ રિયુનિયનમાં આવ્યા છે એના એમાં એમાં અને પછી મરહૂમ અમે એને કહેતા હતા મરહૂમ ચાચા અહમદ મુરાજ એ પણ એક બુઝુર્ગ હતા અમોને ટુ બી ઓનેસ્ટ વિથ યુ અમારી અંદર અલ્હમ્દુલિલ્લાહ ઝાકિરી ઓલામા ઘણા પેદા થયા મગદીશો સોમાલિયા એનું કારણ ખબર છે શું હતું કારણ કે અમારા બુઝુર્ગોનું સપોર્ટ અમે પૂરતો પૂરતો મળ્યો છે પૂરતો પૂરતો અમારો સપોર્ટ મળ્યો છે મગદીશોની અંદર સોમાલિયાની અંદર સવારના મજલિસ થતી હતી મજલિસ થતી હતી અને એ મહેફિલ હતી મહેફિલે કાયમ એ બધા મરહૂમ ચાચા અહમદ એ મરહૂમ ચાચા અહમદ હતા અને હમણાં એને દીકરા હયાત છે બધા એમને લાંબો આયુષ્ય આપે અને ભાઈ અફઝલ કરીને હતા એ બધું ઓર્ગેનાઇઝ કરતા હતા અને અમોને મજલિસ કરવા આપતા હતા સવારની પોળે ડેઇલી અહીંયાથી અમારું કરિયર શું થયું અહીંયાથી એટલે અમોને બહુ એન્કરેજ આપતા હતા અને પછી અલ્હમ્દુલિલ્લાહ તઆલા મારા ઉસ્તાદોનું ગાઈડન્સ મને મળ્યું પ્યાર મોહબ્બત ઇઝ્ઝત એને મને મળી ખાલી મને જ ના ઘણા અમારા સાથીઓને એક ઓનર મળ્યું એ ઓનર અગર અમે મળ્યું એટલે અમે બીજાને ઓનર આપીએ છીએ એટલે અમે જોઈએ છીએ કે નાના બચ્ચાઓ નાના નવજવાનો સાથે અમારું નેચરલ અમારું કારણ કે નાનપણથી અમે એ તરબિયત કરવામાં આવી છે અલ્હમ્દુલિલ્લાહ નાનપણથી અમે એ એક ઓનર આપવામાં આવ્યું છે જરાક અમે કાંઈ મજલિસની અંદર ભૂલ પણ કરીએ ના તો તરત જ અમે બધાની સામે ઇન્સલ્ટ ન કરવામાં આવતો એ અમારી અંદર એક એક તરીકો હતો અમે આવીને અમે કહેતા હતા ભાઈ મને લાગે છે હાલાકે બુઝુર્ગ હતા અમારાથી જાણવાવાળા વેલ ક્વોલિફાઈડ એ લોકો પહેલાં અમારી તારીફ કરે આ
આજ મને બહુ ફાઈન હતી, આજે તમારા અંદર ઈજ્જત હતી, મને આ વસ્તુ પેલે તારીફ કરતા હતા, પછી કીધા હતા કે મને લાગે છે આગળ તમે એમાં સુધારો કરો તો એમાં અમે હિંમત આવતી હતી. અહીંયાથી મારું કંઈ કાર્ય શું થયું, બસ હિંમત અગર આવી જાય ને કોઈ અગર અમને હિંમત આપે પછી ઇન્સાનનું કરેક્ટર કરેક્ટ કરિયર ઓટોમેટિકલી બિલ્ડ થઈ જાય. તો બસ આજે જે નાના ભાઈઓ છે અમારી ડેટર્મિનેશનના મોહતાજ છે બિચારા, અમારે અમારી ફરજ થાય છે કે અમે એ લોકોને સમજે, એ લોકોની દુઃખને એ લોકોના પ્રોબ્લેમ્સને અમારું પ્રોબ્લેમ સમજી ને એ લોકોને સાથ આપે ને એ લોકોને આગળ વધારે. અહીંયાથી ઇન્સાનનું તરક્કીની મંઝિલ શરૂ થાય છે. થેન્ક યુ વેરી મચ જી. હું એ તો પછી ગયો એટલે હોઝામાં ભર્યો, પછી મારું ગ્રેજ્યુએશન થઈ, પછી પીજીસી કોર્સ કર્યો, એટલે સોરી પીજીસી કોર્સ પ્લાનિંગમાં છું, પેટર્સ કર્યો, કેટર્સ કર્યો દુનિયાની તાલીમમાં. મને તકલીફ બહુ થઈ, ખરેખર બહુ તકલીફ થઈ, કારણ કે મારા ફાધર માઝૂર છે, નથી સાંભળી શકતા, નથી બોલી શકતા. જ્યારે આજે વાત આવી છે ત્યારે હું કહ્યું તમે, જ્યારે તમે વાત ઉપાડ્યા છો એટલે કહું છું ને એક કલાક એ પૂરો નહીં થાય. સલવાત વાળા મોહમ્મદ વાલે મોહમ્મદ મૌલાના જે કીધી એમાં એક વાત તમે લોકો ધ્યાનમાં રાખો કે આપણા અખલાક અને આપણા જે શરાફત છે, હું માફ કરજો મૌલાના પ્લીઝ પ્લીઝ, તમે જ્યારથી આવ્યા છો મારા ખ્યાલથી અમારા જેટલા બી મેમ્બર્સ છે 100 થી લઈને 500 ઉદાહરણથી તમે ડ્રેક કરેલા છો, પણ હું જ્યારે જોયો છું આ પૂરું રમઝાનમાં મૌલાના હંમેશા જે છે મોહબ્બતથી અખલાકથી શરાફતથી જે માફ કરજો માફ કરજો મૌલાના અને શેખ હનીફ, તમારા જે વાત કરવાનો અંદાજ, તમારો જે અપ્રોચ એ આટલું અખલાકી છે કે તમારા જે ઇમામોની જે સિફત હોય અને તમે જે છે કોઈ હમણાં કીધું કે કોઈ ઇન્સલ્ટ કરવી હોય તો તમે એને પહેલાં તારીફ કરો પછી, તો એ એ જે સિફત જે છે તમે તમે મોઢાથી બયાન કરી, મારે હું આંખેથી જે છે થેન્ક યુ શુક્રિયા. તમે જે કહો છો એ મારા દિમાગમાં બેસી ગયું કે આ મૌલાના ને જે એક તક્યા કલામ છે, શુક્રિયા અને થેન્ક યુ. હરેક ને કીધું હશે, કોઈ એવું એવો બચ્ચો હોય તમારા જેવા અખલાક અમે મોજુદ છે, એ જ અમને એક મંદિર સુધી લઈ જશે ઇન્શાઅલ્લાહ. ફરી વાર અગર ખુદા મને મોકો પાછો મળશે તના જમાતમાં આવવાનું, ખિદમત કરવાનું, જરૂર હું તમારી ખિદમતમાં હાજર થઈશ ઇન્શાઅલ્લાહ. હું જરૂર તમારી આવાજને એટલે કહું છું ને કે તમે છો એને હું છું. યહૂદી સાથે બેસીને કઈ તરત ના કીધું કે અમારું ઇસ્લામ સાચું છે ને તમારું બિલકુલ પાછો આવે પાછો ઓલું કરે મહેનત કરતા હતા. તે વખતે એક દિવસ ત્રણ દિવસ થઈ ગયા નથી, કાંઈ નથી ફેંકતી હતી, ગયા એને જોવા, એને એમ લાગ્યું ઘરે આવ્યા છે મને મારશે મારું બદલો મારશે.
ત્યારે ખબર છે શું કીધું કે ના હું બદલો વાવા નથી આવતું વિચારમાં ફરી ગયું મને સમાજ મેં તું બીમાર પડી ગઈ છે હું તારી આયાદત માટે આવ્યો છું તને જોવા આવ્યો છું જે તમે ડાયવર્સિટી ની વાત કહી રહ્યા ને એક્ઝેક્ટલી માય ફ્રેન્ડ ઈ જ વાત છે તમારું નામ સોરી રેઝા માશાલ જે રેઝા ભાઈ જે વાત કહી રહ્યા ડાયવર્સિટી ઇટ ઇઝ કમ્પ્લીટલી એપ્લિકેબલ એ ડાયવર્સિટી વગર અમારા કેરેક્ટર સમજો વગર કાંઈ અમારું નહીં આવશે તો ઇન્શાલ્લાહ મારો ખલાસ થાય છે જી બૈરામ સવાલ આવે છે કે આપણે એમ તમે એમ કહ્યું કે ઓનર ઇઝ ઇલ ને અખલાક ઓનર બારામાં ક્યુ પોઝિશન લે છે ઓનર ઓકે ગુડ વેરી ગુડ ક્વેશ્ચન છે એ સવાલ છે કે ઓનર એટલે ઇલ્મ એટલે કેમ ઇલ્મ વગર ક્વોલિટી ઇઝ ડેડ ફ્લાવર હોય એમાં ખુશબુ ન હોય તો આપણે ફ્લાવર અમે પહેચાન નહીં શકે ઇલ્મ એક અલ્લાહની સિફત છે પહેલે ઇલ્મ આવી જાય પણ ઇલ્મ કયો ઇલ્મ એક ઇલ્મ શૈતાની ઇલ્મ પણ હોય છે એક ઇલાહી ઇલ્મ પણ હોય છે હું ઇલાહી ઇલ્મની વાત કરું છું જ્યારે અલ્લાહનો ઇલ્મ આવી જાય અલ્લાહની મારિફત આવી જાય ક્વોલિટી અંદર આવી જાય ત્યારે પછી જ્યારે ઇલ્મ આવશે એની અંદર ક્વોલિટી આવશે ત્યારથી પછી નેક્સ્ટ સ્ટેપ ઓનર ઓટોમેટિકલી આવી જશે થેન્ક યુ વેરી મચ શુક્રિયા તમારો ટાઈમ અમે લીધા મને લાગે છે 10 મિનિટ તમારે લઈ લીધા હમણાં એના પછી તમારું પ્રોજેક્શન છે એટલા માટે મને જરા 10 મિનિટ લેન્થ તમે મારું કારણ કે જોતો હતો તમારી પ્યાસ તમારી તલબ એવી હતી જી શુક્રિયા